સરસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. નજર નાખી મહત્વના સમાચારો પર. જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી થઈ રહી છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દ્વાર ખુલ્યા હતા. ભગવાનના દ્વાર ખુલતા જ કાળિયા ઠાકોરના મંગલમય દર્શન થયા હતા. ઉપસ્થિત તમામ વૈષ્ણવે ખૂબ જ ભાવથી શામળિયા લાલ કી જયના નાદ સાથે ભગવાનના મંગલાચરણ કર્યા હતા. તો જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ધામધૂમ પૂર્વક થઈ રહી છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી ભગવાન શામળિયાના દ્વાર ખુલ્યા હતા. ભગવાનના દ્વાર ખુલતા જ કાળિયા ઠાકોરના મંગલમય દર્શન થયા હતા. ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ ખૂબ જ ભાવથી શામળિયા લાલ કી જયના નાદ સાથે ભગવાનના મંગલાચરણ કર્યા હતા. યાત્રાધામ શામળાજીના સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમ બાબતે મંદિરના મુખ્યાજી સાથે વાત કરી હતી. સંજય ગાંધી સાથે NS ગુજરાત ન્યૂઝ શામળાજી. ટેકનોલોજીના વિનિયોગથી તીર્થધામ શુલ્પાણેશ્વરની પવિત્ર શિવ આરતી નર્મદા ઘાટની આરતીને વધુ વ્યાપક અને લોકભોગ્ય બનાવવા કેન્દ્રીય સાંસ્કૃતિક સચિવ શ્રી અરુણ ગોયલે વિચાર વિમર્શ કર્યો. કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગના સચિવ અરુણ ગોયલે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની નજીક સરદાર સરોવર ડેમ સાઇટ ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લઈ વિશ્વમાં સૌથી ઊંચી સરદાર સાહેબની આકાર લઈ રહેલી 182 મીટરની પ્રતિમાની કામગીરી નિહાળી હતી. કેન્દ્રીય સચિવ અરુણ ગોયલની આ મુલાકાત દરમિયાન ગુજરાતના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ VP પટેલ, જિલ્લા કલેક્ટર RS નેનામા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર જૈનુ દેવન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર સતીશભાઈ પટેલ, નર્મદા ડેમના કાર્યપાલક એન્જિનિયર RV ગજર પણ તેમની સાથે જોડાયા હતા. કેન્દ્રીય સચિવ ગોયલે આ મુલાકાત દરમિયાન શુલ્પાણેશ્વર મંદિરની પણ મુલાકાત લઈ શિવજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. શુલ્પાણેશ્વર મંદિરમાં થતી પવિત્ર શિવ આરતી તેમજ નર્મદા ઘાટ પાસે થતી સંધ્યા આરતીને ટેકનોલોજીના વિનિયોગથી વધુ વ્યાપક અને લોકભોગ્ય બનાવવા માટે ઓડિયો વિડીયો લેઝર શો સાથે વિશાળ પાયે વધુ ભવ્ય કઈ રીતે બનાવી શકાય ડેમ સાઇટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા સમગ્ર દેશના તેમજ વિશ્વભરના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ સાથે આ નવલું નજરાણું પણ અવિસ્મરણીય સ્મૃતિ બની રહે તે રીતની સુવિધા વિકસાવવા માટેના પાસાઓ અંગે રચનાત્મક સૂચનો સાથે રાજ્ય અને જિલ્લાના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો. આમ પ્રવાસન ઉપરાંત વિદ્યતામ તરીકે શુલ્પાણેશ્વરના વિકાસને વિમર્શ પણ કરાયો હતો. શ્રી ગોયલે નર્મદા ડેમની એફ્રેમના ડેમના ટોપ ઉપરથી ડેમના રિઝર્વોયરમાં પાણીના સ્ટોરેજનું પણ નિરીક્ષણ કર્યું હતું. કાર્યપાલક ઇજનેર RV ગજરિયા તકે શ્રી ગોયલને તકનીકી જાણકારી આપતા જણાવ્યું હતું કે આ જળાશય જ્યારે 138.68 મીટરે પહોંચશે ત્યારે તેમાં 9500 મિલિયન ક્યુબિક પાણીનો જથ્થો સમાઈ શકશે. જળાશયની લંબાઈ 214 કિલોમીટર જેટલી થઈ શકશે. 1200 મેગાવોટ ભૂગર્ભ જળ વિદ્યુત મથકના ટર્બાઇન પણ આ સંજોગોમાં ચાલુ થશે. આમ કેન્દ્રીય સચિવ ગોયલે ડેમનું કામ પૂર્ણ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. જ્યોતિ જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા. જેતપુર તાલુકાના 5 પીપળા, સરદાપુર તેમજ દેવકી ગાલોર ગામના પાટીદારો હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવતા પ્રતિક ઉપવાસ પૂરત રહ્યા હતા, જેમાં મંગળવારે રાત્રિના 8 કલાકે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા થાળી વેલણ વગાડી હાર્દિકનું સમર્થન આપી સરકારને જગાડવાના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. જેતપુર તાલુકાના 5 પીપળા, સરદાપુર તેમજ દેવકી ગાલોર ગામના પાટીદારો હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવતા પ્રતિક ઉપવાસ પર ઉતર્યા. હાર્દિક પટેલના ઉપવાસના આજે 8મા દિવસે જેતપુર તાલુકાના 5 પીપળા, સરદાપુર તેમજ દેવકી ગાલોર ગામના પાટીદારો પોતપોતાના ગામમાં ગામની જ્ઞાતિની વાડીમાં પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. તેમાં પાટીદાર સંત પૂજલરામ બાપાના ગામ દેવકી ગાલોર પાટીદારો દ્વારા બોજલરામ બાપાના મંદિરમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ થાળી વેલણ વગાડી હાર્દિકનું સમર્થન આપી સરકારને જગાડવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. મારું નામ કૈલાસભાઈ નંદાણીયા. આજે અમારા 5 પીપળા ગામના આંગણે હાર્દિક પટેલનું જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતના દેવા માફી તેમજ પાટીદાર અનામત માટેના આંદોલનના સમર્થનમાં અમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારું ખુલ્લું, અમારા સમસ્ત પાટીદાર ગામ 5 પીપળાનું ખુલ્લું સમર્થન છે. એના અનુસંધાને અમે આજ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને આગામી દિવસોમાં જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આજથી ઉગ્ર આંદોલન કરશું અને ખુલ્લો અમારા 5 પીપળા ગામના સમસ્ત પાટીદારો હાર્દિક પટેલના સપોર્ટમાં છીએ અને આગામી દિવસોમાં જરૂર પડશે, જેવી જરૂર પડશે ત્યાં અમારા 5 પીપળાના યુવાનો, વૃદ્ધો તમે જોઈ શકો છો બધા બેઠા છે પ્રતિક ઉપવાસ ઉપર, તો અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી સાથે બેઠા છીએ.
ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. બાબરામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અભિયાનનો પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ મારો બહોળી સંખ્યામાં રેલી નીકળી લોકોને જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરેલી જિલ્લાના બાબરામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અભિયાનનો પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારુ વિશાળ રેલી યોજાઈ, જેમાં લોકોને જનજાગૃતિનો સંદેશો આપ્યો. આંગણવાડી કેન્દ્ર પરથી પોષણ અભિયાનનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારુ દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે આઈસીડીએસના અધિકારીઓ તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર રાજ્યમાં કુપોષણને ભગાવો અને સુપોષણ લાવો તેવો અભિગમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે સમગ્ર રાજ્યના આંગણવાડી કેન્દ્ર પર કુપોષણને દૂર કરવા જનજાગૃતિ ફેલાવવા એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં રાષ્ટ્રીય પોષણ માહ હર ઘર મે પોષણ તહેવાર અંતર્ગત પોષણ માસની ઉજવણી આખો મહિનો કરવામાં આવશે, જેમાં વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓ અને લોકોમાં જાગૃતિ લાવવા બાબરા આઈસીડીએસ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સાથે જ નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારુ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિકા પ્રમુખ સહિત સીડીપીઓ રેખાબેન જોશી સહિતના અધિકારી આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી રેલીમાં જોડાઈ હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલમાં શ્રાવણ વદ સાતમને સિદ્રા સાતમના તહેવારની ધામધૂમથી જ્યારે ઉજવણી કરાઈ હતી, જ્યારે આઠમની પણ ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને કૃષ્ણને પારણે ઝુલાવવામાં આવ્યો હતો. શ્રાવણ વદ સાતમનો તહેવાર ચિત્રા સાતમ તરીકે ઉજવવામાં આવે છે, જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ ચિત્રા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન ચિત્રા માતાની સુખદ અનુભૂતિ થાય છે. હાલોલ નગરના શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ વહેલી સવારથી અનેક લોકો ભગવાનની પૂજા કરતા હોવાનું નજરે પડ્યું અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. અનેક બહેનો સીતળા માતાની પૂજા કરતી નજરે પડી. આ દિવસે સ્ત્રીઓ પૂજા અર્ચના કરે છે અને વ્રત કરે છે. બીજા દિવસે સીતળા સાતમને દિવસે પ્રાતકાળ ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલો વગેરે લાપી ગુપીને તેમાં આંબો રોપીને પૂજા કરે છે અને બીજા દિવસે આઠમ એટલે કે કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હેલો, તેમાં શરણેશ્વર મહાદેવ તળાવની બાજુમાં અને ત્યાં માટીની મૂર્તિ બનાવવામાં આવે છે, આપણે સીતળા માતાની મૂર્તિ બનાવવામાં આવે છે. ત્યાં પૂજા કરવા સૌ ભક્તો બહેનો સૌ બધા આવે છે. તે માટે માતાની મૂર્તિ અહીંયા પધરાવણી થાય છે. સવારથી તે સાત વાગીને ભીડ બહુ હોય છે. પૂજા છે, આજે સીતળા સાતમ છે. જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એને ગરમીનો પ્રકોપ હોય છે અને વળિયા બાપજી એમને બચાવે છે. ભગવાન કહે છે હું તમને જન્મ આપીને છૂટી જઉં છું, પણ વળિયા બાપજી કે મારા નિભાળામાં પકે પાકે તો જે બાળક જીવતું રહેતું હોય છે. એટલે વળિયા બાપજીની કૃપા હોય તો જે બાળક જીવતું હોય છે એવી પ્રાચીન સમયની માન્યતા છે. એટલે નાના બાળકોને ખાસ કરીને આ નીકળતું હોય છે અને એમાં ગરમીનો જ પ્રકોપ હોય છે. પણ એક આપણા હિન્દુમાં વિજ્ઞાનની સાથે જોડી દેવામાં આવ્યું છે અને વિજ્ઞાન એવું છે કે એની જોડે જો ભગવાન જોઈ ધર્મ જોડીને કરવામાં આવે તો લોકો એને પૂછતા હોય છે. એટલે બળિયા બાપજીની પૂજા બાળકોને એની સાચવણી માટે બાળકોને એ થાય. પહેલાના સમયની અંદર આવી રસીઓ શોધાઈ નથી, અત્યારે જે બધી રસીઓ શોધાઈ છે એવી તે વખતે બળિયા બાપજી બચાવતા હતા અને અંધશ્રદ્ધા હતી એટલે લોકો નવડાવતા પણ નહીં બાળકોને. બળિયા બાપજીને દૂધ પાણી ચડાવી અને એવી બાધા રાખતા કે હું ભીખ માંગીશ દૂધ પાણીથી ચડાવીશ, આ રીતની બાધાઓ રાખી અને બળિયા બાપજીને રીઝવતા હતા અને એની અંદર બાળકો બચી જતા હતા. ઘણીવાર બાળકોની આંખ જતી રહેતી તો બળિયા બાપજીને આંખ ચડાવવાની બાધા રાખતા. બાળકને જો ગરમીથી બહુ લૂ લાગતી તો એને એની અંદર ખંજવાળ આવતી તો પછી એ આવે છે કુવેચ ચડાવતા હતા. આ રીતે એમ કે બળિયા બાપજીને રાજી કરતા અને બળિયા બાપજી બાળકોને બચાવતા હતા. એટલે આપણે આને આ ધર્મ બધા ધર્મોની અંદર એવું નથી કે હિન્દુ ધર્મની અંદર એટલી એ છે, મુસલમાન લોકો પણ આને માનતા થઈ ગયા છે. એ લોકો પણ એમના જેવા બાળકોને આવું થતું હોય છે એટલા માટે આ બળિયા બાપજીને મહત્વ છે અને સીતળા માતા અને બળિયા બાપજીનું જે છે એટલા માટે એ થતું હોય છે. એટલે આ દિવસે લોકો ઠંડુ ખાય છે અને આગલા દિવસથી બનાવી અને ઠંડુ બાળકોને બધા ઠંડુ ખાવાની બાધા રાખી ભીખ માંગીને ખાય છે. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ. બુલેટિનમાં આ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાય આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.
એનએસ ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા એનએસ ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી એનએસ ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણે જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારે રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. વેરાવળ નજીક હિરણ નદીના કિનારે આશરે 5000 વર્ષ પહેલાનું શીતળા માતાનું મંદિર આવેલું છે. આ માતાજીને ચૈત્ર માસમાં ખીચડી ધરાવવાની પ્રથા ચાલી આવે છે. મંદિર નજીકના નદીના ભાગને ચિત્રા માનું આરો કહેવાય છે. વર્ષ પહેલા ચોમાસા દરમિયાન હિરણ નદીમાં ભારે પૂર આવતા તેમજ સમુદ્રમાં ભરતી હોવાના કારણે મંદિરની જગ્યાએથી આજુબાજુના ગામમાં પૂરના પાણી ઘૂસવા લાગ્યા હતા. આ સમય આસપાસના ગામોની રક્ષા શીતળા માતાજીએ કરી હતી. ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મંદિરનો ઇતિહાસ તો છે, આ દટણસો પટણ વખતનો સાતવા દટણો સાતવાર ઊભો થયું એ આ ટીંગો સોમનાથ ગામથી કહેવાય છે. આ શીતળામાનું મંદિર છે, માથું અહીંયા છે, ધળ કાલાવાડ ગામમાં છે. અહીંયા આજે સાતમનો મેળો ભરાય છે, હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે. હિન્દુ, મુસલમાન, ખારવા સમાજ, કોળી સમાજ, હરિજન બધાએ અહીં આવી અને અહીં જમે છે અને માતાજીને ભોગ ધરાવે છે. મંદિરનો ઇતિહાસ છે, આ બબ્રિકનો પુત્ર, ભીમનો પુત્ર બબ્રિક છે અને માતાજીના નામે પૂજાય છે. જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે એની માએ કીધું હતું કે જી હારે એની કોર જાવનો દીકરા, ત્યારે જાતો હતો અને કૃષ્ણ ભગવાન આ માથું વાટી લઈ ને આ માતાજીના નામે પૂજાય છે. શ્રાવણ માસ એ પવિત્રતા અને ઉર્જા વધારવાનો મહિનો છે. તહેવારો અને વ્રતોનો મહિનો. તહેવારોની ઉજવણી કરવાથી માનવની જાનંદમાં મસ્ત રહે છે, જેથી વ્યક્તિની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે. ચિત્રા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે, તેનું વાહન ગદર્ભ છે. સાતમને દિવસે જ્યારે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. વરસ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓની કાત દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકે તેવું જણાવવામાં આવ્યું છે. વાછા નમ્રતા મોહનભાઈ, અમે સોમનાથ પ્રભાસ પાટણથી શીતળા માતાના મંદિરે હિરણ કાંઠે આવેલું પૌરાણિક મંદિર ત્યાં દર્શન કરવા આવેલા છીએ. અમે દર વર્ષે આવીએ છીએ અને અહીંયા ઘણા શ્રદ્ધાળુ ભક્તિભાવથી માતાના દર્શન કરવા આવે છે.
તેથી બધાને મનોકામના પૂરી થાય છે. અને અહીંનું સત પણ એટલું જ છે કે માતાજી બધાના મનની ઈચ્છા પૂરી કરે છે. શીતળા સાતમ નિમિત્તે હું એટલું જ કહીશ કે શીતળા માતા બધાના મનની ઈચ્છા પૂરી કરે, બધાની મનોકામના પૂરી. હિન્દુ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવા કે ઓરી, અસબડા, શિરસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે કે શીતળા માતા. અહીંના શીતળા માતાનો બાજરાનો રોટલો, બાજરાનો શેકેલો લોટ, ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ, ખાંડના મિશ્રણનો લાડવા રૂપે પ્રસાદ ધરાવવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત પિત્ત કફનું શરીરમાં સંતુલન રહેવું જોઈએ. બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સૂકવે છે. આર્યનનું પ્રમાણ વધવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે તેમજ નાળિયેર પાણી એન્ટીઓક્સિડન્ટ તેમજ એન્ટીબાયોટિકનું કામ કરે છે. ચોમાસા દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ વધે છે. શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુનો નાશ થાય છે. અમે ચાલીને દર શીતળા સાતમમાં અહીંયા ભાવિકો આવી રહ્યા છે. ખુલ્લા પગે આવી રહ્યા છે. માતાજીને મનોકામના પણ પૂર્ણ કરે છે. જાત જાતની માનતાઓ થાય છે. અહીંયા આ મંદિર બહુ જૂનવાણી છે. આ મંદિરમાં જ્યારે ભાદરવા મહિનાનું જ્યારે હોય દર મહિને અહીંયા મેળો ભરાઈ રહ્યા છે. હરેક હરેક જાતના આવી રહ્યા છે. કોઈ જાતનું કોઈ ભેદભાવ નથી. માતાજીને હરેક મનોકામના માતાજી પૂર્ણ કરી રહ્યા છે ભક્તો માટે કે ભક્તો ભાવિક હતી બધી. અમે આ હિરણ નદીના કાંઠે જે શીતળા મંદિર છે અહીંયા અમે શીતળા સાતમના રોજ અમે દર્શન કરવા આવી રહ્યા છે. લોકો ક્યાં ક્યાંથી ચાલીને આવે છે, માનતાઓ લઈને પણ આવે છે. અહીંયા માતાજી લોકોને માનતાઓ પુણ્ય પણ કરે છે. ભારતમાં ઉજવાતા તહેવારો, ઉત્સવો અને વ્રતોનું વૈજ્ઞાનિક મહત્વ ઋષિ મુનિઓ સુપેરે સમજતા હતા. તત્કાલીન સમયની પ્રજામાં શિક્ષણ ઓછું અને આરોગ્યલક્ષી જ્ઞાન નહીવત હતું. આથી વિદ્વાન ઋષિઓએ સમય, દેશ, કાળ અને સ્થળ પ્રમાણે તહેવારોમાં ધાર્મિકતા જોડીને લોકોને સમજણ આપી હતી. શીતળા માતાનું સ્વરૂપ, પસંદગીનું ફળ, વાહન અને ભોજનના દરેકમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે. ભરત જાદવ સાથે એન એસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિટી કાઉન્સિલ દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે 6 દિવસ માટે ખુલ્લો મુકાયો હતો. નવા વર્ષનો મેળો અને બીજો મેળો જન્માષ્ટમીનો આ બંને મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેતપુરમાં સિટી કાઉન્સિલ દ્વારા થતો જન્માષ્ટમીનો લોકમેળો તેમાં જેતપુરના ધારાસભ્ય, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હાથેથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદઘાટન થતાં જેતપુર તથા આસપાસના ગામના લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. જાણવામાં આવ્યું છે કે જન્માષ્ટમીના મેળામાં 7-8ના દિવસે લાખોની સંખ્યામાં માનો મહેરામણ આ મેળાની મોજ માણવા આવે છે અને ચકડોળ, બ્રેકડાન્સ એવી અનેક ચકરડીમાં બેસીને આનંદ ઉદભવે છે. જેમાં વ્યક્તિઓમાંથી જાણવા મળ્યું છે કે જેતપુરમાં છેલ્લા 35-40 વર્ષોથી મેળો યોજાય છે. જેતપુરમાં દર વર્ષે 2 મેળાનું આયોજન થાય છે, જેમાં પહેલો મેળો દિવાળીના ભાઈબીજ પર થતો નવા વર્ષનો મેળો અને બીજો મેળો જન્માષ્ટમીનો. આ બંને મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેતપુરના આંગણે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આયોજિત આજે આ લોકમેળાને ભવ્ય રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના વિસ્તારના લોકો આ લોકમેળાને મન ભરીને માને છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આપણી હંમેશા સંસ્કૃતિ અને પરંપરા રહી છે કે આપણો ભવ્ય વારસો કાયમી માટે જળવાય છે. એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જન્માષ્ટમીનો તહેવાર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે. આજે આ લોકમેળા દરમિયાન આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આ લોકમેળાનો ભરપેર આનંદ માણી રહ્યા છે. વ્યવસ્થિત રીતે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંય લોકોને મુશ્કેલીઓ ન પડે એ માટે સતત પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવતીકાલે 2 દિવસ પછી 8મે દિવસે કૃષ્ણ જન્મના પણ ગોધામ રાખવાના છે. એટલે આપણી વર્ષોની પરંપરા સંસ્કૃતિને જળવાઈ જઈએ અને આપણી ધાર્મિકતા ટાઈમી માટે જળવાઈ જઈને આવનારી પેઢી પણ આમાંથી માર્ગદર્શન એ માટે કામગીરી થઈ રહી છે અને ફરીથી સમગ્ર વિસ્તારની જનતાને. ફારુક મોદન સાથે એન એસ ગુજરાત ન્યૂઝ, જેતપુર.
શિક્ષણ ક્ષેત્રની 33 વર્ષની લાંબી કારકિર્દી બાદ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ મહીસાગર જિલ્લાના ભગાભાઈ વેજરભાઈ પટેલ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના 32 જેટલા ચુનિંદા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિવસના દિવસે યોજાનાર સન્માન સમારંભમાં વિશેષ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના ખારોલ ગામમાં આવેલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા અને આ શાળાના આચાર્ય ભગાભાઈ વેજરભાઈ પટેલની શિક્ષણ ક્ષેત્રની 33 વર્ષની લાંબી કારકિર્દી બાદ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. ભગાભાઈ પટેલ પોતાની શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ આપે છે. તેમની શિક્ષણ પ્રત્યેની સારી કામગીરીને લઈને તેમની ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. ત્યારે મહીસાગર જિલ્લાના ભગાભાઈ પટેલ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના 32 જેટલા ચુનિંદા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિવસના દિવસે યોજનાર સન્માન સમારંભમાં વિશેષ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે, જેના કારણે ખારોલ તેમજ મહીસાગર જિલ્લા તેમના સાથી શિક્ષક મિત્રો સહિત સમગ્ર જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલ લોકોમાં ખુશી ફેલાયેલી જોવા મળી છે. સરકારશ્રીએ જે 5મી તારીખે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવાનું છે તેમાં સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એવોર્ડ મેળવવામાં મારી શાળાએ પણ મને ખૂબ સાથ સહયોગ આપ્યો છે, તે બદલ શાળા પરિવારનો પણ ખૂબ આભારી છું. શું નામ તમારું? ભગાભાઈ બેચરભાઈ પટેલ. આ સ્કૂલના સભ્ય હરીશભાઈ શાહે જણાવ્યું છે કે અગાઉ પણ 2016માં ખારોલની પ્રાથમિક શાળાના શિક્ષકને પણ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મળ્યો હતો. આ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં આવેલી ખાનગી શાળા કરતાં પણ આ ખારોલની સરકારી શાળામાં અભ્યાસ કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મહીસાગર. તો બાબરામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવી સર્વપક્ષના આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બાબરામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી સર્વપક્ષના આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના કાર્યોને યાદ કર્યા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન અને એક વિરલ રાષ્ટ્રપુરુષ શ્રી અટલ બિહારીનું ગત 16 ઓગસ્ટને રોજ અવસાન થતાં સમગ્ર દેશની જનતા અને દરેક પક્ષના આગેવાનો દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરી સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે બાબરામાં માર્કેટિંગ યાર્ડ ખાતે બાબરા શહેર ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તો સર્વપક્ષીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાબરા શહેર અને તાલુકાના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન તેમજ ઉમદા કવિને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મહામંત્રી કમલેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, માજી કૃષિમંત્રી વીવી વઘાસિયા, માજી ધારાસભ્ય વલજીભાઈ ખોખરિયા, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ અંબાલિયા, નીતિનભાઈ રાઠોડ, બિપિનભાઈ રાદડિયા, ભૂપેન્દ્રભાઈ બસિયા, મહેશભાઈ ભાયાણી, મનસુખભાઈ પલસાણા, મુસાભાઈ પરમાર, બાબુભાઈ કારેટિયા, બહાદુરભાઈ બકોત્રા, રીતેશભાઈ સોની સહિતના દરેક પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. પંકજ ઇન્દ્રોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અશોક મણવર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણીમાં લોકમેળામાં કાદવ કિચડનું સામ્રાજ્ય. લોકમેળાની મજા માણતા લોકો પરેશાન. આ બાબતે ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસ સદસ્ય એવા દિનેશભાઈ વોરાએ તંત્રને આડે હાથ લીધા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા વર્ષોથી જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદથી કરવામાં આવે છે, ત્યારે ધોરાજીના જન્માષ્ટમી ઉત્સવ માટે લોકમેળાનું પણ વર્ષોથી આયોજન થાય છે, ત્યારે આ વર્ષે પણ જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના આયોજનમાં એક તો ટેન્ડર પ્રક્રિયામાં મોટું થયું, તદુપરાંત લોકમેળાના આયોજનથી મેળાની મજા માણતા લોકોને કાદવ કિચડ અને ખાડાનું કારણે લોકો પરેશાન થયા હતા. બહારગામ અને ધોરાજની આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ કિચડ અને ખાડાઓથી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની અણઆવડતને કારણે જન્માષ્ટમી મેળામાં કાદવ કિચડ અને ખાડાઓથી લોકો ત્રાહિમામ પુકાર્યા છે. હજુ તો મેળો ચાલુ નથી, ત્યાર બહારગામથી આવતા લોકોને સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ધોરાજની આમ જનતા જન્માષ્ટમી મેળાની મજા માણવા જશે.
ત્યારે ધોરાજીમાં સત્તા પરિવર્તન થયું પણ પરિસ્થિતિ એની એ જ રહી. આ બાબતે ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસ સદસ્ય એવા દિનેશભાઈ વોરાએ તંત્રને આડે હાથ લીધા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો 8-10 દિવસનું શાળામાં વેકેશન પડ્યું છે અને વિદ્યાર્થીઓને વેકેશનની જન્માષ્ટમી મેળાની મજા માણવી છે, ત્યારે આજે મેળામાં ગયેલ વિદ્યાર્થીનીઓએ પોતાની વ્યથા કાદવ કીચડ અને ખાડાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મારું નામ દિનેશભાઈ વોરા, સદસ્ય ધોરાજી નગરપાલિકા. ધોરાજી શહેરની અંદર સૌ પ્રથમ ગુજરાતની અંદર નવો રાહ ચીંધવામાં આવ્યો અને જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી. ધોરાજીની અંદર પરંપરાગત જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે. આ મેળો સરકાર હસ્તક છે અને સરકાર દ્વારા અને એની એક કમિટી બનાવવામાં આવી છે. મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને TDO અધિકારીઓની એક કમિટી બનાવેલ છે. આ કમિટી આ મેળાનું આયોજન કરવાનું હોય છે, પરંતુ આ મેળાની અંદર કોઈ પણ જાતના ખાડા પૂરવામાં આવેલ નથી અને ગંદકીનું સામ્રાજ્ય છે. લોકોનું આરોગ્ય જોખમાય એવી પરિસ્થિતિ આ મેળાની અંદર હાલમાં છે, પરંતુ આ તંત્રને ઘણા અનેક વાર ઢંઢોળવા છતાં તંત્રના બહેરાક અને અવાજ સંભળાતો નથી. હું એક સ્ટુડન્ટ છું અને અત્યારે અમારા ધોરાજીમાં જન્માષ્ટમીનો મેળો ચાલી રહ્યો છે ગ્રાઉન્ડ, અને અહીંયા એટલો બધો ગારો છે કે અમારે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, લક્ષી જવાની ભીડ પણ રહે છે. તો અમારે આ માણવું છે, જન્માષ્ટમીનો મેળો અમારે માણવો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.